નમસ્કાર મિત્રો, આપણે દુનિયામાં વિવિધ વસ્તુઓને ક્યારેક ઊંચકતા હોઈએ છીએ. આ વસ્તુને જ્યારે આપણે ઊંચકીએ ત્યારે એના વજનનો આપણને અહેસાસ થતો હોય છે. કેટલીક વસ્તુ ખૂબ ભારે લાગે, કેટલીક વસ્તુ હલકી પણ લાગે, બરાબર ને? તો ક્યારેય તમે એવું વિચાર્યું કે શું હવાને આવું કોઈ દળ હોય? ચલો આજે આપણે એ જાણવા માટેનો એક પ્રયોગ કરીએ કે હવા દળ ધરાવે છે કે નથી ધરાવતી. તો એના માટે આપણે આપણી કીટમાંથી આવું એક સ્ટેન્ડ લઈશું. આ સ્ટેન્ડ ઉપર લગાવવા માટે ક્લેમ્પ સાથેનો આવો એક સળિયો લઈએ. હવે આ સળિયાની સાથે બાંધવા માટે દોરી, એક બીજો સળિયો કે જેના મદદથી આપણે અહીંયા એક તુલા બનાવીશું. તુલા એટલે કે ત્રાજવું અને ફુગ્ગા. આ સાધનોની મદદથી આપણે હવા દળ ધરાવે છે કે નહીં તેના માટે એક પ્રયોગ કરીએ. ચાલો સૌ પ્રથમ આપણે આ સ્ટેન્ડ લીધું, તેના ઉપર એક સળિયાને બેલેન્સ રહે તે રીતે લટકાવીએ, એટલે કે તેનું સંતુલન જળવાય તે રીતે આપણે તેને લટકાવીએ. દોરાની મદદથી એને બાંધીએ. જુઓ મિત્રો, આ રીતે. પરંતુ હજુ આ સળિયાનું બેલેન્સ બરાબર નથી. તમે જોઈ શકશો એમ કે હું જેવો સળિયાને છોડું છું તો એક તરફે નમી જાય છે. તો એને આપણે પહેલાં સંતુલિત કરીએ. દોરાને થોડો આગળ પાછળ કરવાથી આ સળિયો સંતુલિત થઈ જશે. હવે આ સળિયાના બંને છેડા પર આપણે એક એક ફુગ્ગો લઈ અને તેને પણ લટકાવીએ. આ એક ગુલાબી ફુગ્ગો અને આ એક તરફ કેસરી ફુગ્ગો હું લગાવું છું. હવે આ બંને ફુગ્ગાને લગાવીને પણ આ બંને સંતુલિત રહે તે રીતે ગોઠવીએ. હવે આ બંને ફુગ્ગાને પણ અહીંયા લગાવી અને આ સળિયો સંતુલિત રહે તે રીતે તેમને ગોઠવીએ. જુઓ, બંને ફુગ્ગાને લટકાવે છે અને આપણો આ સળિયો એ સંતુલિત થઈ ગયો છે. આ બંને ફુગ્ગામાં હવા આપણે ભરી નથી, એટલે બંને દળ સરખું છે. અત્યારે આ બંને ફુગ્ગાને એવી રીતે બાંધવાના કે જેથી કોઈ એક ફુગ્ગાને આપણે છોડી અને તેમાં હવા ભરી શકીએ. જુઓ તો હવે હું આ બંનેમાંથી કોઈ એક ફુગ્ગામાં હવા ભરું તો શું થાય? જુઓ મિત્રો, આ કેસરી ફુગ્ગામાં મેં હવા ભરી દીધી છે. હવે જોઈએ કે શું થાય છે. કોઈ કહેશો કે આ સળિયો કઈ તરફ નમશે? ચલો તો હવે આપણે આ સળિયાને મુક્ત કરીએ અને જોઈએ કે શું થાય છે. ધીરે ધીરે જુઓ, મેં મુક્ત કર્યો. જુઓ તો આ તો જે હવા ભરેલો આપણો કેસરી ફુગ્ગો હતો એ તરફ નમી ગયો અને જે ખાલી ફુગ્ગો, જે આપણો ગુલાબી રંગનો ફુગ્ગો હતો, એ બાજુનો સળિયો ઊંચો થઈ ગયો. તો આ ફુગ્ગામાં શું આવ્યું કે જેથી એનું દળ વધી ગયું? હા, આ કેસરી ફુગ્ગામાં આપણે હવા ભરી અને હવા ભરતા જ એ ફુગ્ગાનું દળ વધી જતાં એ નમી ગયો અને ખાલી ફુગ્ગા તરફનો સળિયો ઉપર થઈ ગયો. આમ આની મદદથી આપણે શું આજે સાબિત કરી શક્યા કે હવા દળ ધરાવે છે.